પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ નિમિત્તે અંબાજી ભાજપ મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંબાજી ભાજપ મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપા મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણી પણ ચાલી રહેલ હોય મહિલા મોરચા દ્વારા 71 રક્તની બોટલો એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું હતું. આ માટે મહિલા મોરચાના મહિલા કાર્યકરોએ મહેનત કરીને લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને મહિલા મોરચાની કાર્યકર્તા પોતે પણ રક્તદાન કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા. આ સાથે કોરોનાની રસીકરણનો કાર્યક્રમ રખાયો હતો. જેમને કોરોનાની રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમના માટે પણ અહીં રસીકરણનો કાર્યક્રમ રખાયો હતો. તેમજ મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ પણ મહિલા મોરચા દ્વારા રાખવામાં આવ્યો હતો. અંબાજી ભાજપા પ્રભારી રેખાબેન ખણેચાએ આજે પોતાના જન્મદિવસે રક્તદાન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે અંબાજી શહેર ભાજપના પ્રભારી રેખાબેન ખાનેચા, અંબાજી મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન પ્રકાશભાઈ ભાટી તેમજ ભાજપના મહિલા મોરચાના અન્ય મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. તેમની સાથે બકુલભાઈ શુક્લ, વિજયભાઈ દેસાઈ, લલિતભાઈ લોહાર, અમરત રોડ, વિનોદ પંચાલ વગેરે ભાજપના કાર્યકર્તાઓ તેમજ અંબાજી ભાજપા યુવા મોરચાના પ્રમુખ દિનેશ પૂજારી યુવા મોરચાની ટીમ સાથે હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. જન્મદિવસ નિમિત્તે જે સેવા અને સમર્પણ અભિયાન તરીકે ઉજવવામાં આવે છે એના અનુસંધાને આજે અંબાજી મંડળ મહિલા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં 71થી વધારે બોટલોનું બ્લડ એકત્રિત થાય એવા બહેનોના પ્રયત્ન છે. અને બીજો જે રસીકરણનો કાર્યક્રમ જે ચાલી રહ્યો છે કોરોનાકાળમાં, તો એના અનુસંધાને આજે જે સેકન્ડ ડોઝ જેનો બી બાકી હોય એનો કાર્યક્રમ બી આપણે અહીંયા રાખેલો છે. અને મહિલાઓને મહિલા બધાને ફ્રી મહિલા ચેકઅપ કેમ્પ નું આયોજન પણ અહીંયા કરેલું છે. અને આજે જે પંડિત દીનદયાળજીની જન્મદિવસની નિમિત્તે જે સુશાસન દિવસ તરીકે ઉજવે છે એના ઉજવણીના ભાગરૂપે આજે બધા અહીંયા કાર્યક્રમની ઉજવણી કરેલ છે.